गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8માં હું હર્ષાબેન પુરોહિત જેમ સ્કૂલ તરફથી તમારું સ્વાગત છે. બધા મજામાં છો ને? તબિયત પાણી ઓકે હશે એવી આશા. બરાબર છે. આજે આપણે જોવાનું છે પાઠ નંબર 12, નવા વર્ષના સંકલ્પો. આપણે 11મો કાવ્ય ભણી ગયા, એનું સ્વાધ્યાય અને અભ્યાસ ભણી ગયા. આજે આપણે બકુલ ત્રિપાઠી લેખિત નવા વર્ષના સંકલ્પો વિશે ભણવાનું. આપણે અધૂરો પાઠ છે આ. બરાબર. આપણે આગળ જોયું કે લોકો કોઈને કોઈ જગ્યાએથી ગઈને કંઈ નવા વર્ષના નવા સંકલ્પો લેવાની શરૂઆત કરે છે, પણ એમ કે એ સંકલ્પ કેવા છે? તો એક કે બે દિવસ ચાલે અને પછી પૂરું. બરાબર. આપણે અહીંયા છેલ્લે જોયું કે વહેલા ઉઠવાના સંકલ્પ લેખક કહે છે કે કરે છે. પહેલાં આપણે આગળ જોયું કે વહેલા ઉઠવાના સંકલ્પમાં કેટલું એ થાય છે, ઘડિયાળ બગડી ગયું ને ઘડિયાળનું એ કામ કરાયું ને એવી રીતે કરતાં કરતાં દિવાળીને બદલે દેવ દિવાળી આવી ગઈ. પછી લેખકે કીધું કે મારા એક મિત્ર છે, એમણે ચા નહીં પીવાનો સંકલ્પ લીધો, પણ આ સંકલ્પ કેટલા દિવસ ચાલ્યો? જ્યારે એમ કે લેખક એવું કહેતા હતા કે એ સંકલ્પ બહુ ચાલ્યો નહીં, પછી એ સંકલ્પ ક્યારે તૂટ્યો એ આપણે જોયું. તો એમ કે ચા જ્યારે છોડી ત્યારે એમ કે મિત્રો મારા, મારી પત્ની, આ બધાની એમ કે મિત્રોએ મસ્કરી કરી. પછી મારી પત્નીના આંખમાં આંસુ આવી ગયા, બહેનની ધમકી, માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, આ બધું જોયું છતાં એમ કે મેં ચા પીવાનો સંકલ્પ છોડ્યો નહીં. પણ એમ કે જ્યારે મોટી બીમારી આવી અને બીમારીમાં એમ કે ઉપવાસ કરવાના આવ્યા, ત્યારે એમ કે મેં ઉપવાસ કર્યા તે વખતે એમ કે મને ચા યાદ આવી. અને એમ કે ઉપવાસ માટેનું સૌથી ઉપવાસમાં પેટમાં શાંતિ રાખે માટે સૌથી સરસ એમ કે હોય તો એ ચા. અને એવી રીતે એમ કે મારો ચા પીવાનો, મારી બીમારી તો મટી ગઈ પણ એમ કે હું દરરોજના 7-8 કપ ચા પીવાનું મેં ચાલુ રાખ્યું. એટલે એવું કહે છે લેખક કે મારો જે ચા પીવાનો સંકલ્પ હતો ન પીવાનો, એમ કે સર્ગે સીધાઈ ગયો, એટલે એમ કે મરણ થઈ ગયો, પણ હવે પાછો હું ક્યારે લઈશ એનું કોઈ નક્કી નથી. પણ હવે આપણે આગળ કે ચા છોડવા જેવા બીજો એક લોકપ્રિય સંકલ્પ છે. ચા છોડવાનો એવો બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો. ઘણું ખરું, અશારીરિક પત્નીઓ અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી આ સંકલ્પ કરવો પડે છે, પણ અમર પાટો તો ભાઈ કોઈને લખાવીને આવ્યો નથી ને. સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પો પણ વિરાઈ જતા વાર લાગતી નથી. કેટલાકને તો વળી કામમાં નિયમિત થઈ જવાનું ધૂન વળગે છે. તો કેટલાક દિવસ જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક દિવસ કરતાં રોજ થોડો વહેલો થોડી મોડી સેકન્ડોથી ઉગે છે, અને અમુક મહિનામાં આઈસ્ક્રીમની પાર્ટીઓ આવી પહોંચતા જ વળી કોણ કયા મહાપુરુષ નિયમિત બને છે કરા. આ મહાપુરુષો હોય તો તે આપણે આ પેરેગ્રાફ જોયો હતો. અહીંયા શું કહે છે જુઓ, કે જેવી રીતે વહેલા ઉઠવાનો સંકલ્પ છૂટે એવી રીતે એમ કે સિગરેટ છોડવાનો પણ સંકલ્પ છૂટે. પછી આપણે અહીંયા આગળ જોયું હતું કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે સંકલ્પ કરે છે ખરા, પણ એ સંકલ્પ કેવા હોય છે, સિગરેટના ધુમાડાની જેમ ફટાફટ પૂરા થઈ જતા હોય છે. અને એમ કે આપણે એમ કે ઉનાળાની અંદર એમ કે પછી અહીંયા કીધું કે આઈસ્ક્રીમની પાર્ટીઓ હોય એ બધું, આ સંકલ્પ થોડી સેકન્ડ વર્ષમાં અમુક દિવસ જ રહેતી હોય
એવું લાગે છે, કારણ કે સૂર્ય જેવો સૂર્ય પણ એમ કે દિવસ અમુક દિવસે રોજ કરતા દરરોજના ટાઈમે અલગ અલગ ટાઈમે ઉગતો હોય છે, તો પછી એમ કે આપણે તો માણસ છીએ અને આપણે તો કંઈ એવા મહાન પુરુષો નથી, તો એમ કે આપણે વહેલા ઉઠી અને એમ કે આપણો જે સંકલ્પ છે એ સંકલ્પ પ્રમાણે ચાલીએ. બરાબર, અહીંયા આપણને મહાન પુરુષ વિશેની વાત કરી છે. એક સંબંધીએ નવા વર્ષમાં ક્રોધ ને જીતવાનો સંકલ્પ કર્યો. આમ તો એ વાત એમની વાત વાતમાં ચીડાય અને પાન ખરતા પીડાય એવો એમનો સ્વભાવ હતા, પણ બેસતા વર્ષને બીજે દિવસે તો આ સંકલ્પ સંતોષમાં મલકતા મુખે પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે શું છે? અંદરથી શ્રીમતીનો જવાબ આવ્યો, હવે અહીં આવે છે તો ખરી, પણ શું છે? લ્યો કહો, શું કામ છે? જો એમણે સ્મિતથી સ્વભાવતા મુખડે કહેવા માંડ્યું કે ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે હવે કદી કોઈના શબ્દોને અટકાવવું નહીં, હોય દુનિયા છે કહીને હસી નાખો. ઠીક, પત્નીએ પાછા ફરતા કહ્યું, તને મારા સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું, ગમ્યો પણ પાળો તો ખરા, શું કહ્યું? એમનું સ્મિત વિલાયું, પાળો ત્યારે ખરા એટલે શું, મારા નિયમમાં હું નિયમ પાળવાની તાકાત નથી, હવે જોઈશું ને. જોશું કીધું છે. અહીંયા એક મુરબ્બી એવા હતા કે વાતે વાતે ગુસ્સે થઈ જાય, એમને બહુ જ ગુસ્સો આવે એટલે, અને એમની પત્ની પર ચીડાઈ જાય, વાતે વાતે ગુસ્સે થઈ જાય. કોઈ પણ વ્યક્તિ સેટ પણ કંઈક કહે તો તરત જ એમ કે ફટાક દઈ અને એમનો ગુસ્સો આસમાને જતો રહેતો. આવા જે વ્યક્તિ હતા એણે એમ કે કેવો સંકલ્પ લીધો કે હવે કોઈ દિવસ કોઈની ઉપર ગુસ્સે થવાનું નહીં. અને એમ કે એવો સંકલ્પ જ્યારે એ કરે છે અને બીજે દિવસે સવારે આ સંકલ્પની વાત એમ કે એમના પત્નીને બૂમ પાડીને કહે છે, શાંતિથી રોજ ગુસ્સામાં બૂમ પાડે ને આજે શાંતિથી બૂમ પાડી, ચીડાયા વગર શાંતિથી બૂમ પાડી, કે સાંભળે છે તાર પત્ની? અંદરથી અવાજ આવ્યો શ્રીમતીનો, કે શું છે? તો કે અહીં તો આય, પણ શું છે? લ્યો આવી, શું કામ છે? ત્યારે એમણે હસીને શાંતિથી જવાબ આપ્યો કે આજ ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કોઈના શબ્દોથી અકળાવું નહીં. અકળાવું નહીં એટલે કોઈ પણ વ્યક્તિ પણ કંઈ પણ કહે તો એમ કે મારે ગુસ્સો કરવો નહીં અને હસી નાખવું. ઠીક છે, ત્યારે લ્યો એમ કે પત્ની કે સરસ, તમે આ સંકલ્પ લીધો, પણ એમ કે તારે પત્નીએ પાછા ફરી જાવ તો તારે એમ કે તને મારો આ સંકલ્પ ના ગમ્યો? લેખક એવું પૂછે છે. તારે એમની પત્ની શું કહે છે? કે ગમ્યો તો ખરો, પણ આ કેટલા દિવસ ચાલે છે એના ઉપર આધાર. એમ કે એટલે એમ કે તમે તમારો સંકલ્પ તો ગમ્યો, પણ આ તમે કેટલા દિવસ પાળો છો એના ઉપર આધાર. એમ કે ત્યારે શું કહ્યું છે? તો તેમ કે એ વખતે એવું કીધું એટલે એમનું સ્મિત એટલે એમનું મોઢા પરનું જે દ્રષ્ટિ હતી, જે તેજ હતું એ ઓછું થઈ ગયું. ત્યારે એમ કે શું કહ્યું? એમનું સ્મિત વેરાઈ ગયું, પાળો તો ખરા એટલે શું, મારામાં એટલો નિયમ પાળવાની તાકાત નથી. લેખક શું કહે છે? જુઓ કે અહીંયા એમ કે મિત્રએ સંકલ્પ કર્યો ત્યારે એમની પત્નીએ કીધું, ત્યારે તરત જ એમણે એવું કહી દીધું કે તમે આવા સંકલ્પો લીધા છે, પણ સંકલ્પ પાળો તો ખરા. કેમ કે એટલે તમે એક દિવસ કે બે દિવસ આવો નિયમ રહી રાખો અને નિયમનો અમલ કરો તો સાચું કહેવાય. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ પણ ખલાસ, એન્જિન બગડ્યું, મિજાજ છડક્યો અને તો હવે આખી સોસાયટીમાં ગજાવા જતા હતા. ત્યાં શ્રીમતીએ તેમને યાદ કરાવ્યું કે એમણે તો એમનો સંકલ્પ એમણે ત્યાં તોડ્યો અને ત્યાં માંડમાંડ શાંત પડ્યા. શું જો કે છે કે એમ કે જ્યારે એવું કહે છે કે તું પારો તો ખરા એવું જ્યારે પત્નીના મુખમાંથી આવો જવાબ
સાંભળે છે તારે લેખક કહે છે કે આ વ્યક્તિનો એમ કે એટલે એમ કે તું તારા મનમાં સમજે છે શું એમ કહીને એમણે પાછો ગુસ્સો કર્યો અને એમ કે તું તો કહી એમ કરી અને એમ કે તું સાંભળે છે શું તું તારા મનમાં શું સમજે છે એવું એમ કે એમણે ચર્ચા કરી અને પછી એમ કે જાણે એન્જિન બગડ્યું હોય એમ કે ગાડીનું એન્જિન બગડ્યું હોય એવી રીતે એમ કે લેખક કહે છે કે એમનો મિજાજ બગડ્યો અને સાતમા આસમાને પહોંચી ગયા જાણે આખી સોસાયટી ભેગી કરવાની હોય ને ગજવવાની હોય એવું જથા જ્યારે એમની પત્નીને એવું લાગ્યું કે હવે આખી સોસાયટી ભેગી થઈ જશે ત્યારે એમ કે એમણે એમની પત્ની એકદમ એમને લેખક કહે છે કે પત્ની એકદમ એવું યાદ કરાવ્યું કે તમે હમણાં જ સંકલ્પ લીધો છે અને તે સંકલ્પ તમે અહીંયા ને અહીંયા તોડ્યો જ્યારે પત્ની આવું સમજાવે છે ત્યારે એમ કે લેખક કહે છે કે માંડ માંડ શાન પડે છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે કોઈ પણ આપણે કોઈ પણ નિયમ લઈએ તો એ નિયમનું અનુકરણ કરવું પડે ખાલી નિયમ લઈને બેસી રહીએ એવું ચાલે નહીં પણ તમે નિયમ કેટલો પાળો છો એ મહત્વનું છે તમે 50 નિયમ લો પણ 50માંથી એકય નિયમ ના પડાય ત્યાં તારે વિદ્યાર્થીઓને બીજો કોઈ નિયમ લેવાની જરૂર નથી વિદ્યાર્થીઓને એક જ સંકલ્પ કરવાની જરૂર છે કે આપણે ઘેર બેઠા જે ભણવાનું ચાલે છે એ મોબાઈલ મમ્મી પપ્પા આપણને મોબાઈલ આપે તો આપણે મોબાઈલ હાથમાં લઈ અને એમાં ગેમ કે એવું કંઈ ડાઉનલોડ કરવાની જરૂર નથી પણ ખાલી ફક્ત ને ફક્ત આપણે મોબાઈલમાંથી ભણવાનું ધ્યાન આપીએ અને જે તે શિક્ષકો જે કે એ પ્રમાણે વ્યવસ્થિત લખીએ બરાબર તો ચાલો આપણે ફરી આગળ એમના સંકલ્પોમાં કેવી રીતે એ પડ્યું એ આપણે નવા વિડીયોમાં જોઈશું.